ગુજરાતમાં વિકાસ અને સરકાર એકબીજાના અવિભાજ્ય અંગ બની ગયા છે ત્યારે નવસારી જિલ્લામાં વિકાસનું પોટલું ખુલ્યું હોય તેવી સ્થિતિ સામે આવી છે। ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શહેરની પૂર્ણ નદી ઉપર 110 કરોડ રૂપિયાના ટાઇટલ રેગ્યુલેટરી ડેમની દેવી પૂજન કરીને વિકાસની ભેટ આપવામાં આવી છે। વિકાસની રાજનીતિમાં મહારત હાંસલ કરવા માટે વિકાસના કામો કરવા એ પાણ બની ગયું છે। તેવા સમયે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવસારીની પૂર્ણ નદી ઉપર 110 કરોડ રૂપિયાના રેગ્યુલેટરી ડેમનું ભૂમિપૂજન કરીને નવસારી શહેરને અનોખી ભેટ આપી છે। 21 ગામોને ફાયદો પહોંચાડતા અને 4200 એકર જમીનને સિંચાઈનું પાણી આપી શકે તેવા 29 દરવાજાવાળો ડેમ આપવામાં આવ્યો છે। વર્ષોથી કરવામાં આવેલી માંગને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન અને તેમની ટીમ દ્વારા પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવસારી શહેરને કુલ 200 કરોડ રૂપિયાના કામો અર્પિત કરાયા છે અને નવસારીને વિકાસના પંથે લઈ જવા માટે રાજ્ય સરકાર સદાય તત્પર હોવાનું જણાવ્યું છે। ટાઇટલ રેગ્યુલેટરી ડેમના કારણે નવસારી શહેરને જલાલપુર અને નવસારી ગ્રામ્ય વિસ્તારને મોટો ફાયદો થશે તેવી વાત કરી હતી। કૃષ્ણ સાલપુરે આર ફોર યુ ન્યૂઝ નવસારી।